784 पत्रांक 784 मुंबई अषाढ़ सुद चौथ रवि 1953। आ पत्र कोना पर छे नाम नथी। कृपालदेव आम लखे छे साचा ज्ञान विना अने साचा चारित्र विना जीवनु कल्याण न था ए निस्संदेह छे। साचा ज्ञान विना ने साचा चारित्र विना जीवनु कल्याण न थाय ए निस्संदेह छे। साचु ज्ञान कयुं सम्यक ज्ञान आत्मज्ञान। आत्मज्ञान विना अर्थात सम्यक दर्शन विना अने सम्यक चारित्र एटले आत्मामां अंते रमणता विना तो जीवनु कल्याण कदी न थाय। એની સંદેહ વાત છે। આત્મા પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના અને એ રાગ દ્વેષાદી ભાવોને દૂર કરી સ્વરૂપમાં રમણતરા કર્યા વિના એટલે સ્વરૂપમાં સ્થિતિ કર્યા વિના તો જીવનો મોક્ષ થાય જ નહીં। શુદ્ધ આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિરતા એનું નામ જ કેવળ જ્ઞાન છે। એટલે સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિસંદેહ છે। સત્પુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ અને તેની આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે છે એવો નિસંદેહ અનુભવ છે। કૃપાલ કે અમને અનુભવ છે કે સત્પુરુષના વચન સાંભળ્યા વિના તેની પ્રતીતિ એટલે શ્રદ્ધા કર્યા વિના અને તે પુરુષોની આજ્ઞાએ પ્રવર્તતા જ જીવ સમ્યક ચારિત્રને પામે છે એવો નિસંદેહ અનુભવ થાય છે। કેમ કે શ્રવણે નાણે વિનાણે, શ્રવણથી જ્ઞાન થાય ને જ્ઞાનથી વિજ્ઞાન થાય। જ્ઞાની પુરુષના વચન સાંભળે જ નહીં તો તત્વનું ભાન જ ન થાય, શું પોતાનું શું પર એ જાણે જ નહીં તો સ્વમાં સ્વબુદ્ધિને પરમપર બુદ્ધિ કેવી રીતે કરે। એટલે સત્પુરુષના વચનનું પ્રથમ તો શ્રવણ કરવું જોઈએ। રોહિણીયા ચોર માત્રને ભગવાન મહાવીરના માત્ર બે શબ્દો કાનમાં પડ્યા તેથી એનું કલ્યાણ થઈ ગયું। કે દેવો જમીનથી અધર ચાલે એને આંખના પલકારા ન હોય એને હાર કરમાય નહીં, એટલી માત્ર ભગવાનના વચનની શ્રવણ વડે એની બુદ્ધિ ખીલી ગઈ અને એને ભાન થઈ ગયું કે ઓહો આ જો મેં ના સાંભળ્યો તો મારી સી દશા થાત। એમ નાનીના વચન સાંભળે તો એને ખ્યાલમાં આવે કે હું ક્યાં છું અથવા મારે શું કરવું જોઈએ અને તેની પ્રતીતિ। શ્રદ્ધા જો દ્રઢ હોય તો પણ એના વચનો જીવનમાં ઉતરી જાય। જેમ કે અંજન ચોર, ત્યાં પેલો માળી આકાશગામીની વિદ્યા સિદ્ધ કરવા સિક્કા ઉપર બેઠો છે અને એક એક નવકાર બોલીને એક એક એ દોરી કાપવા જાય છે, પણ અંજન ચોરને તો કે ભાઈ બોલનાર કોણ, આ કહેનાર કોણ છે, તો કે મારા શેઠ છે। સાચી વાત, સાવ સાચી વાત, બસ શ્રદ્ધા આવી ગઈ અને પેલા શંકા રહ્યા કરે, ઉતર ચઢ કરે કે તું ઉતર તારું કામ નહીં, અને એને એક જ સાથે બધી દોરીઓ કાપી નાખી। એમ અંજન ચોર જેવી ભગવાનના વચનો પ્રત્યે દ્રઢ શ્રદ્ધા જોઈએ અને આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે। ગસુકુમાર જેવા માત્ર 12 વર્ષની ઉંમર છે અને ભગવાન નેમિનાથની આજ્ઞાએ પ્રવર્તતા આવી નાની વયમાં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે પધાર્યા। એમ સત્પુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ અને તેની આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે છે એવો નિસંદેહ અનુભવ થાય છે। અત્રેથી યોગવાસિષ્ઠનું પુસ્તક મોકલ્યું છે, તે 5-10 વાર ફરી ફરીને વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે। યોગવાસિષ્ઠ નામનું અમે જે પુસ્તક જે તમને મોકલ્યું છે
એમાં શ્રી રામનો વૈરાગ્ય છે. શ્રી રામ તીર્થયાત્રા કરીને આવ્યા છે તો હવે એમને કાંઈ જ ગમતું નથી, ખાવા પીવાનું પણ ગમતું નથી. કે ઓહો, આવું દુઃખ છે, સન સમાગમથી એનું મન ફરી ગયું, હવે અત્યંત વિરક્ત ભાવ આવી ગયો છે. તે કૃપાલે કહે છે કે અમને પણ આ મોક્ષમાળા લખતી વખતે શ્રી રામ જેવો વૈરાગ્ય હતો. એ યોગ વાસિષ્ઠનું પુસ્તક જેમાં શ્રી રામનું વૈરાગ્ય પ્રકરણ અને મુમુક્ષ પ્રકરણ એ બે કૃપાલદેવે વાંચવા કહ્યું. એ યોગ વાસિષ્ઠનું પુસ્તક મોકલ્યું છે તે 5-10 વાર, એક વાર નહીં 5-10 વાર ફરી ફરીને વાંચું તથા વારંવાર વિચારું યોગી છે. વારંવાર એમાં જ્ઞાની પુરુષોએ શું કહ્યું તે વિચારવા યોગ્ય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.